નમસ્કાર કેમ છો બધા મજામાંની અત્યારે આપણે ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે કે મહેનતની મોસમ આવી ગઈ છે બરાબર તો આપણે આજે ગુજરાતીની અંદર પાઠ પાંચ એ પાઠ નથી પણ એ કાવ્ય છે એ કાવ્યનું નામ છે મહેનતની મોસમ કારણ કે અત્યારે જે ચોમાસાની ઋતુ આપણે ચાલી રહી છે અને અત્યારે આપણે પાઠ પણ પાઠ એટલે કે કાવ્ય એ પણ આપણે આ કાવ્ય જે ભણવાનું છે એ આ ઋતુમાં જ ભણવાનું છે એટલે કે ચોમાસાની ઋતુની અંદર કારણ કે ચોમાસાની ઋતુની અંદર એ ખેડૂતો ખૂબ જ મહેનત કરે છે તો આપણા આ કાવ્યનું નામ છે મહેનતની મોસમ અને આ કાવ્યના લેખક છે નાથાલાલ દવે તેણે આ કાવ્ય લખ્યું છે નાથાલાલ દવેનો જન્મ ત્રણ છ ઓગણીસો બારમાં થયો હતો અને તેનું મૃત્યુ પચીસ બાર ઓગણીસો ત્રાણુંમાં થયું હતું નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો શિક્ષણ ક્ષેત્રે શિક્ષક આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી એટલે કે ખૂબ જ ઊંચા પદ સુધી પણ પોતાની સેવા તેણે આપેલી છે કાલિંદી જાનવી અનુરાગ પિયાબીન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે એમાં ઘણા બધા કાવ્યો તેણે આ નામ ઉપર લખેલા છે નર્મ મર્મ અને કટાક્ષ જતીન હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે રમ્ય શબ્દચિત્રો ભાવનું માધુર્ય છંદો ગેઢાળો પરનું માધુર્ય એમની કવિતાઓ વિશે છે કવિએ પાકલણ આ અત્યારે આપણે આગળ જોઈએ એ કવિ પરિચય હતો બરાબર તેમાં કવિનો જન્મ ક્યાં થયો હતો તેણે છે કઈ કઈ ઉપાધિ મેળવી હતી તેણે કયા કયા કાવ્યસંગ્રહ રચ્યા કયા કયા કવિતાઓ બનાવી આ બધી તેના વિશેની જીવન વિશેની તેની માહિતી હતી તો હવે જે મહેનતની મોસમ આ કાવ્ય છે એનો ટૂંકમાં થોડોક સાર પણ કવિ પરિચયની સાથે સાથે આપેલો છે આપણને બીજા પેરેગ્રાફની અંદર કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે કારણ કે ચોમાસાની ઋતુ પૂરી થાય ચોમાસું ઋતુ પૂરી થવાની તૈયારી હોય પાક ખૂબ જ સરસ મજાનો થઈ ગયો હોય અને પાક છે લણવાનો એટલે કે એને કાપવાનો હોય એ ઋતુને મહેનતની મોસમ કહી છે વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે એટલે કે આ કાવ્યની અંદર આપણને મહેનતની વિશેની વાત કરવામાં આવી છે અને પાક વિશેની કે સારો પાક લેવા માટે કેવી મહેનત કરવી જોઈએ તેની વાત આપણને સરસ મજાની આ કાવ્યની અંદર કરી છે તો કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે સરસ રીતે આ કાવ્યનું गान करिए तो पहला सौ प्रथम अपने कव्य गई हे सोनावरणी सीम बनी में की धीमे रे भाई मौसम आ मेहनतनी हे सोनावरणी सीम बनी में की धीमे रे भाई મોસમ આવી આવીનતની મોસમ આવી આવીનતની નદિ ના જલની તરિયા લોકો કો મીલા રે ભાઈ મોસમ આવી આવીન મોસમ આવીન લીલો કંચન બાજરો ને ઉછળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉછળા આભમાં કુંજળિયું ના કિલ્લો લે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરા ને લેતા મોલ લોળ રે ભાઈ મોસમ આવી મહેનતની લિયો પછેડી દાંતરડા અંજસીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની रंगे संगे काम करिए थाय मलक आबाद रे भाई मौसम आवी मेहनत नी लिपि गुपी खड़ा करो लौ ढगले ढगला धान रे भाई मौसम आवे मेहनत नी रणना मानवी ने देनारो भगवान रे भाई મોસમ આવી મહેનતની રળનારો તે માનવી દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની મોસમ આવી મહેનતની આપણે સરસ મજાનું કાવ્યનું ગાન કર્યું તો હવે તમે પણ આ કાવ્યનો રાગ પ્રમાણે આપણે જેમ ગાયું ને એ રીતે તમારે પણ આ કાવ્ય ગાવાનું છે મહેનતની મોસમ અને તમારે પણ એનો રાગ શીખવાનો છે અને આ કાવ્ય આપણે પાકી પણ કરવાની છે મહેનતની મોસમ કાવ્ય છે આપણે કંઠસ્થ કરવાનું છે એટલે કે પાકું કરવાનું છે જો આપણે સરસ મજાનો રાગ આવડતો હોય તો ગાતા ગાતા આપણે કાવ્ય પાકું કરવાનું છે હવે આપણે કાવ્ય ગાઈ લીધું તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવવાની છે બરાબર તો પહેલું છે આપણે કે છે કે સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની સોનાવરણી સીમ બની મેહુલિયે કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે ચારે બાજુ અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે કે વરસાદની મહેર છે એટલે કે વરસાદ વરી રહ્યો છે તેથી આખી સીમ એટલે કે આખી ખેતર સોના જેવા રંગવાળી થઈ ગઈ છે કારણ કે પાક તૈયાર થઈ જાય એટલે સોના જેવા રંગવાળી બની જાય છે તેથી મહેનત કરવાની મોસમ આવી ગઈ છે એટલે કે લણવાની આખું ખેતર સોના જેવું ઉભરાઈ ગયું છે કારણ કે પાક તૈયાર થઈ ગયો છે પાક તૈયાર થાય એટલે કેવો લાગે સોના જેવો લાગે એટલે આખું ખેતર જોતા આપણને પાક સોના જેવો લાગે એટલે કે ખેતરમાં પાક હવે લણવાની તૈયારી કરવાની છે એટલે કે ઋતુ આવી ગઈ છે નદીઓ ના જલ નીતર્યા નદીઓ ના જલ નીતર્યા લોકોમાં લીલા લેર રે ભાઈ મોસમ આવી મહેનતની નદીના પાણી ચોખ્ખા થઈ ગયા છે કારણ કે વરસાદ ખૂબ જ વરસી ગયો છે એટલે કે નદીઓના જલની તર્યા નદીના પાણી ચોખ્ખા થયા છે તેથી લોકોમાં આનંદ છવાઈ ગયો છે કારણ કે વરસાદ આવી જાય એટલે બધી જ નદી છલોછલ થઈ જાય બધા ડેમ છલોછલ થઈ જાય નદી નાળા બધું જ પાણીથી ભરાઈ જાય એટલે લોકોમાં આનંદ આવી જાય છે તેને થઈ જાય કે હવે તો પાણી જ પાણી થઈ ગયું છે કા એટલા માટે ભાઈ મોસમ આવી ગઈ છે હવે મહેનતની એટલે કે લણવાની મોસમ આવી ગઈ છે કારણ કે ચોમાસું આવે એટલે પાણી પુષ્કળ થઈ જાય અને નદી નાળા તળાવ બધું જ પાણી ભરાઈ જાય અને લોકોમાં પાણી વધારે થાય એટલે ખૂબ જ આનંદ આવે છે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો કંચન એટલે સોનું ખેતરની અંદર સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો લહેરાઈ રહ્યો છે ને ઉજળો દૂધ કપાસ રે ને કપાસ પણ દૂધ જેવો ઉજળો દેખાય છે આખું ખેતર જોતાં બાજરો છે સોના જેવો પવનનો લહેર કવાય એટલે આપણને લહેરા તો જોવા મળે છે ને કપાસ પણ દૂધ જેવો સફેદના રૂના પૂંભળા હોય ને એ ફૂટી નીકળ્યા હોય એટલે કે દૂધ જેવો કપાસ પણ કપાસના પૂંભળા જોવા મળે છે હવે મોસમ આવી ગઈ છે મહેનતની એટલે કે લણવાની મોસમ આવી ગઈ છે જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાર લોથે લૂમે ઝૂમે એટલે કે જુવાર ભરેલા જે કણસલા હોય ને એ ભેર ઝૂમી રહ્યા છે લૂમે ઝૂમે લોથે જુવારના લોથે એટલે કે કણસલા લોથે એટલે શું થાય કણસલા થાય એટલે કે જુવારનો કણસ એ જે લૂમી ઝૂમી રહ્યા છે ને હૈયામાં ઉલ્લાસ રહે ત્યારે ખેડૂતોના હૈયામાં ઉલ્લાસ એટલે કે આનંદ આવી જાય છે જુવારને આખા ભરેલા જોઈને અને ઝૂલી રહ્યા હોય એ જોઈને ખેડૂતના હૈયામાં ખૂબ જ આનંદ થાય છે ભાઈ મોસમ આવી ગઈ છે હવે મહેનતની એટલે કે લણવાની મોસમ આવી ગઈ છે ઉપર ઉજળા આભમાં કુંજળિયું ના કિલ્લો લરે ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉજળા આભમાં એટલે કે વાદળ સાવ આવ સાવ ચોખ્ખું થઈ ગયું છે અને કુંજળીઓના કિલ્લો લલચાયથી એટલે કે ખેતર ઉપર ઉજળું આકાશ છે જ્યારે આપણે ખેતરમાં જઈએ ને અને જ્યારે પાક તૈયાર થઈ ગયો અને ખેતરમાં જઈએ ને એ વાતાવરણ જોવાની ખૂબ જ મજા આવે અને જ્યારે આપણે ખેતરમાં જઈને આકાશ જે છે આખું ચોખ્ખું સ્વચ્છ બતાય અને એ આકાશની ઉપર આકાશમાં એમાં કુંજ પક્ષીઓ એટલે કે કુંજળીઓ કિલ્લોલ કરે છે કુંજળિયો એટલે કુંજ નામનું એક પક્ષી છે એ આકાશની અંદર કિલ્લોલ કરે છે કારણ કે પાક તૈયાર થઈ ગયો હોય ને એટલે કોઈ પણ બધા પક્ષીને ખાવા માટે તેઓ બધા ખેતરો ઉપર ઉડી રહ્યા હોય છે એટલે કે ઉપર ઉજળા આભમાં કોણ કિલ્લોલ કરે છે કુંજળીઓ એ કિલ્લોલ કરે છે હવે મહેસમ આવી ગઈ છે મહેનતની વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલ્લોળ રે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરા મીઠા એટલે કે મધુર મધુર પવન વાય છે અને એમાં પાક હિલોળા લે છે વાતા મીઠા વાયરા એટલે કે મધુર પવન વાય છે પવન ખૂબ જ સરસ ઉડી રહ્યો છે ને તે પવનની અંદર મોલ છે મોલ એટલે કે પાક અનાજ તે હિલોળા લે છે હિલોળા લે છે એટલે કે એક બાજુથી બીજી બાજુ ઝૂલી રહ્યો છે હવે મોસમ આવી ગઈ છે મહેનતની એટલે કે લણવાની મોસમ આવી ગઈ છે લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની હવે ખેતર છે એ ખેડૂતોને બોલાવી રહ્યો છે કે હવે તમે લણવા માટે તૈયાર થઈ જાઓ હવે તમારે પાક લણવાનો છે એટલે શું લેવાનું કે છે કે લિયો પછેડી દાંતડા પાક લણવા માટે શું શું લેવું પડે દાંતરડા અને સાથે પાક બાંધવા માટે પછેડી લેવાનું કે છે એટલે કે પાક લણવા માટે પછેડી લેવાનું કે છે દાંતડા લેવાનું કે છે દાંતડા જે છે એ પાક લણવા માટે દાંતડા લેવાનું કે છે અને સાથે પાક બાંધવા માટે એ જુવાર હોય બાજરો હોય કે કાંઈ પણ વસ્તુ પાક હોય બરાબર એને બાંધવા માટે સાથે શું લેવાનું કહે છે પછેડી લેવાનું કહે છે આજ સીમ કરે છે સાદરે એટલે કે સીમ આજે ખેડૂતોને બોલાવી રહી છે કે ભાઈ હવે મોસમ આવી ગઈ છે મહેનતની હવે તમે પાક લણી લ્યો રંગે સંગે કામ કરીએ થાઈ મલક આ બાદ રે ભાઈ મોસમ આવી મહેનતની રંગે સંગે કામ કરીએ એટલે કે સૌ સાથે મળીને સૌ સાથે મળીને ઉમંગ અને ઉત્સાહથી મહેનત કરીએ ઉમંગ સાથે ઉત્સાહ સાથે મહેનત કરીએ અને સાથે મળીને જેથી આપણો મલક મલક એટલે કે પ્રદેશ આપણો દેશ આબાદ થાય રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે લડવાની મોસમ આવી ગઈ છે બધાએ એક સાથે મળીને ઉત્સાહથી આનંદથી મહેનત કરવાની છે જેથી આપણો દેશ આબાદ થાય બરાબર તો હવે પછીની પંક્તિ છે લીપી ગુપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની હવે પાક લણી પણ નાખી નાખ્યો છે બધાએ સાથે મળીને બરાબર ખેતરમાં પાક લણાઈ ગયો છે હવે પછી લણાઈ જાય પછી શું કરવાનું લીપી ગુપીને ખળા પણ તૈયાર કરવા પડે છે અગાઉ એટલે કે લૂપ લીપી ગૂપીને ખળા તૈયાર કરવાના એટલે કે ત્યાં ખેતરમાં પાકેલું અનાજ જે છે એ ઢગલે ઢગલા ધાન લાવવાના છે અગાઉ છે ને પહેલાં અત્યારે તો આ રીતે ખળા કરતા નથી પણ પહેલાં આપણે આ રીતે ખેતરમાં ખળા કરવાના એક સારી જગ્યા ઊંચાણવાળી જગ્યા હોય ને ત્યાં સપાટ જગ્યા કરવાની પછી ત્યાં છાણ અને માટીથી ગાર કરવાની એટલે લીચ્છું ફળિયું એ સપાટ જમીન બનાવવાની અને એ રીતે ઊંચું એવો લીપી ગૂપીને એટલે કે ત્યાં ગાર કરીને એ ખળા તૈયાર કરવાના અને તે ખળવામાં ઢગલે ઢગલા ધાન જે લણીને આપણે લાવીએ બાજરો છે જુવાર છે એ લણીને એ ખળામાં નાખવાના ભાઈ મોસમ આવી મહેનતની રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની મહેનત કરી રણનારો માણસ છે એટલે કે મનુષ્ય છે મહેનત કરીને જે પૈસા જે કાંઈ છે કમાય છે એ માનવી છે ને દેનારો રે ભગવાન રે રણનારો તે માનવી એટલે કે આપણે ખેતરની અંદર જે કાંઈ બીજ વાવીથી તે ઠેઠ લણીએ ત્યાં સુધી એ બધી મહેનત કોણ કરે છે માનવી કરે છે પણ એને ઉગાડનાર એ કોણ છે દેનારો કોણ છે ભગવાન છે ભાઈ મોસમ આવી મહેનતની તો આ રીતે કાવ્યની સરસ સમજૂતી આપણે મેળવી આ કાવ્ય છે એ ખૂબ જ મહેનતનું કાવ્ય છે એટલે કે આપણે શું કરવાનું કહે છે કે ખૂબ જ મહેનત કરવી જોઈએ મહેનત કરીએ તો તેના ફળ આપણને જરૂર મળે છે અને ફળ પણ મીઠા જ હોય છે તો આ કાવ્યમાં આપણને એ શીખ મળે એટલે કે આપણે શું તેમાંથી શીખવાનું છે આપણે અત્યારે ખેતરમાં કામ કરવા આપણે વિદ્યાર્થી તરીકે તમારે ખેતરમાં કામ કરવા નથી જવાનું પણ તમારે જે કાંઈ તમે અત્યારે ભણો છો જે અભ્યાસ કરો છો તેમાં તમારે મહેનત કરવાની છે જો તમે તેમાં મહેનત કરશો તો ખૂબ જ સફળતા મળશે આપણે અત્યારે બધા જ ખેડૂતના પુત્રો છીએ કે પુત્રી છીએ બરાબર તો આપણે ખેડૂતના પુત્ર કે પુત્રી હોવાથી આપણને ખેતર વિશે તો બધી જ માહિતી હોય છે પણ અત્યારે જે વાતાવરણ છે એ આ મહેનતનું જ વાતાવરણ છે બરાબર કારણ કે અત્યારે ખેતરમાં પાક બધાના તૈયાર થઈ ગયા જ છે એટલે કે તેને લણવાની હવે તૈયારી બધા જ પોતપોતાની રીતે કરવા લાગ્યા હોય છે તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ તો એ પહેલું છે કે સોના વરણી વરણી એટલે શું કે સોના જેવા રંગવાળી અને મોસમ એટલે ઋતુ નદીઓ એટલે નદીઓ આપણે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભાવલામાં છે ને વિસ્તારની અંદર બહુવચનનો પ્રયોગ નદીઓ તરીકે કરેલો છે બરાબર અને નીતરિયા એટલે ચોખ્ખા અને લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો તાજો અથવા તો સોના જેવાઓ મૂલ્યવાન લોથો એટલે કે જુવાનું કણસ અને હુલ્લાસ એટલે કે ઉલ્લાસ કશું ગમતું માણવાનો સમૂહનો તરવડાટ એટલે કે ઉલ્લાસ કુંજળિયું એટલે કે એક પ્રકારનું પક્ષીનું નામ છે એને કુંજડી પણ કહેવામાં આવે છે જે અત્યારના વાતાવરણમાં અત્યારે જે આપણે ચોમાસાની ઋતુ ચાલુ છે ને તો વરસાદ થોડોક રહી જશે ને લણવાની તૈયારી થઈ જશે એટલે કુંજળિયું આકાશમાં ખૂબ જ કિલ્લોલ કરશે આપણે જ્યારે કુંજળિયું નીકળે ને ત્યારે આપણે એવું પણ બોલતા હોય છે કે કુંજળી કુંજળી કોડી દે કુંજળી કુંજળી કોડી દે બરાબર આવું પહેલાં આપણે બોલતા હતા અત્યારે તમે પણ સાંભળ્યું હશે ત્યાર પછી કિલ્લોલ કિલ્લોલ એટલે કે આનંદ અને હિલ્લોળ એટલે કે ઝૂલવું તે અને પછેડી એટલે કે પછેડીનો ઉપયોગ ક્યાં કે થાય ઓઢવા માટે પાથરવા માટે પાક બાંધવા માટે આ વપરાતું ચાદર જેવું જાડું કપડું અને દાતરડા એટલે પાક કાપવા લણવા માટેનો એક ઓજાર છે અને મલક એટલે કે પ્રદેશ ખળા એટલે કણસલા ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની એક જગ્યા રળનારો એટલે કે કમાવનારો તો આ આપણે અમુક અઘરા શબ્દો હતા તેના અર્થ આપેલા છે હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ તેમાં છે પ્રશ્ન એક પ્રશ્ન એકમાં શું કહે છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો અહીં પહેલો વિકલ્પ છે કે કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે તો કે લણવાની વસંત ઋતુની ચોમાસાની કે શિયાળાની તો જવાબ આવે છે લણવાની બરાબર તો અહીં જવાબ આવશે ક ત્યાર પછી પ્રશ્ન બે વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની જાય છે કંકુવરણી સોનાવરણી ઘઉંવર્ણી કે રક્તવર્ણી તો સીમ બની જાય છે સોનાવરણી ત્યાર પછી પ્રશ્ન ત્રણ કિલ્લોલ કોણ કરે છે આકાશમાં કિલ્લોલ કોણ કરે છે ચકલીઓ પંખીઓ મોર કે કુંજડીયો કિલ્લોલ કરે છે કુંજળિયો ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે કે મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ શું છે નાથાલાલ દવે બરાબર તેનો જવાબ શું થાય છે નાથાલાલ દવે ત્યાર પછી પ્રશ્ન બે લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે તેનો જવાબ છે કે વરસાદની મહેર થયા પછી પાક સોળે કળાએ ખીલ્યો છે એ લહેરાતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ સીમ કોને સાદ કરે છે તો સીમ ખેડૂતને સાદ કરે છે સીમમાં શું શું લઈ જવા કહ્યું છે તેનો જવાબ છે સીમમાં દાંતરડા અને અનાજ બાંધવા માટે પછેડી લઈ જવા કહ્યું છે ત્યાર પછી સ્વાધ્યાય તેનો પ્રશ્ન એક નીચેના પ્રશ્ન ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન સીમ સાદ કરે છે એટલે શું કરે શા માટે સાદ કરે છે તેનો જવાબ છે સીમ સાદ કરે એટલે કે સીમ ખેડૂતોને બોલાવે છે વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ ગઈ છે પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને પછેડી અને દાંતરડા લઈને બોલાવી રહી છે ત્યાર પછી પ્રશ્ન બે લીપી ગુપીને ખળા શા માટે કરવા પડે તેનો જવાબ છે ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠો કરે છે અને પાકના દાણા છૂટા પાડે છે તેમજ બજારમાં વેચવા માટે ખળામાં જ દાણા ચોખ્ખા કરે છે તેથી લીપી ગૂપીને ખળા તૈયાર કરવા પડે છે હવે પ્રશ્ન ત્રણ મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે તેનો જવાબ છે પાક તૈયાર થઈ ગયો છે લણવાની ઋતુ આવી છે કવિ દાતરડાને પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવાનું કહે છે અને કહે છે કે સૌ સાથે મળીને ઉત્સાહ ને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ સૂચવે છે પ્રશ્ન બે ઉજળું દૂધ જેવું લીલું કંચન જેવું આ શબ્દ પ્રયોગો પર ધ્યાન આપવાના છે અને નીચેના શબ્દો માટે આવા શબ્દ પ્રયોગ આપણે આપવાના છે તો તેમાં પહેલું સફેદ તેમાં શું આવશે એમાં આવશે સફેદ દૂધ જેવું દૂધ કેવું હોય સફેદ તો અહીં આવશે દૂધ બરાબર પહેલામાં જવાબ આવશે દૂધ ત્યાર પછી કાળું તો કાળું મેષ જેવું કાળું મેષ કાળું મેષ જેવું ત્યાર પછી રાતું રાતું ચણોઠી રા ચણોઠી કેવી હોય રાતી હોય બરાબર એટલે અહીં આવશે ચણો ઠી ત્રીજામાં શું આવશે ચણોઠી ત્યાર પછી મીઠું મીઠું મધ જેવું મધ કેવું હોય મીઠું ત્યાર પછી કડવું કડવોમાં શું આવશે ઝેર કેવું હોય કડવું તો અહીં આવશે ઝેર ત્યાર પછી કૂણું તો કુણું માખણ આપણે માખણ લખી શકીએ રૂ પણ લખી શકીએ પણ આપણે લખવાનું છે અહીં માખણ લખી તમે કૂણું કોઈ પણ શબ્દ આપણે અહીં વાપરી શકીએ બરાબર તો આપણે અહીં શબ્દ વાપર્યો માખણ હવે પ્રશ્ન ત્રણ એમાં એવું કહે છે કે નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે આપણે એવું વાક્ય બનાવવાનું કે આ શબ્દ તેમાં આવી જાય તો પહેલો શબ્દ છે સીમ તો આપણે સીમને લગતું કોઈ પણ એવું વાક્ય બનાવી શકીએ આપણે અહીં બનાવીએ કે સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય એટલે કે સિંહનો અવાજ આખા ખેતરમાં સંભળાયો બરાબર ફરીથી વાક્ય આપણે જોઈએ કે સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય આ સીમ શબ્દ વાક્યમાં ફરજિયાત આવવો જોઈએ હવે નદી મારા ગામમાં પાદરે નદી વહે છે ત્યાર પછી આભ આભમાં પંખીઓ ઉડે છે આવા કોઈ પણ વાક્ય બનાવી શકાય ત્યાર પછી મોલ લચી પડેલો મોલ જોઈને ખેડૂત હરખાયો ત્યાર પછી મલક મારા મલકમાં માયાળું માનવીઓ રહે છે ત્યાર પછી રળનારો રળનારો ભલે માણસ હોય પણ દેનારો તો ભગવાન છે આ રીતે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ પણ આ શબ્દ વાક્યની અંદર ફરજિયાત આવવો જોઈએ હવે પ્રશ્ન ચાર અહીં આપણે કહે છે કે નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો એટલે કે એનો ભાવાર્થ આપણે સમજાવાનો છે તો અહીં પહેલી બે પંક્તિ છે કે સોનાવરણી સીમ બની મેહુલ્યે કીધી મેહર રે આ બે પંક્તિ છે એનો આપણે ભાવાર્થ સમજાવવાનો છે તો આપણે આ રીતે સમજાવી શકીએ કે આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે તેથી સીમ સોના જેવી એટલે કે સોનાના રંગવાળી આખી સીમ એટલે કે આખું ખેતર થઈ ગયું છે ભાઈ મોસમ આવી ગઈ છે મહેનતની ત્યાર પછી બીજી પંક્તિ છે કે રંગે સંગે કામ કરીએ થાય મલક આ બાદરે તેનો ભાવાર્થ એવો થાય છે કે સૌ સાથે મળીને આનંદથી મહેનત કરીએ જેથી આપણો પ્રદેશ આપણો દેશ સમૃદ્ધ થાય એટલે કે આબાદ એટલે કે સમૃદ્ધ થાય આ રીતે આપણે ભાવાર્થ કાવ્ય પંક્તિનો સમજાવી શકીએ છીએ હવે પ્રશ્ન પાંચ ખેતીનું મહત્ત્વ વિશે પાંચ સાત વાક્ય લખું આપણે ખેતી વિશે તો કે તેનું મહત્ત્વ કેટલું છે એ તો આપણને ખબર જ હોય છે તો આપણે એના પાંચ સાત વાક્ય લખવાના છે ભારત ખેતી પ્રધાન દેશ છે સિત્તેર ટકા લોકો ગામડામાં વસે છે એમનું જીવન ખેતી ઉપર આધારિત હોય છે માણસો જ નહીં પશુ પંખીઓ પણ ખેતી ઉપર ગામડાની અંદર નભે છે ખેડૂતો બારે માસ ખેતીના વિવિધ પાક લે છે અને ખૂબ જ ખેતરમાં મહેનત કરે છે ખેતીથી ખેડૂત સમૃદ્ધ બને છે અને ખેતી વિના જીવન શક્ય નથી ખેતી જીવનનો આધાર છે તો આવું ખેતી વિશે ઘણા બધા વાક્ય લખી શકીએ છીએ હવે જે પ્રવૃત્તિ છે એમાં આપણે કીધું છે કે વર્ષા ગીત કૃષિ ગીતંગ અને ઋતુ ગીતંગ તૈયાર કરવાનો છે તો કોઈ પણ આ ઋતુ ગીત વિશેનું આ જે આપણે મહેનતની મોસમ છે ને એની સિવાયનું બીજું ઋતુને લગતું કાવ્ય તમારે રબબુકમાં લખવાનું છે અને આ કાવ્યને કંઠસ્થ કરી કરવાનું છે એટલે કે પાકું કરવાનું છે બરાબર તો અહીં આપણો આ પાઠ એટલે કે આ કાવ્ય કાવ્ય પાંચ મહેનતની મોસમ પૂરો થાય છે તેનો અભ્યાસ પણ આપણે જોઈ લીધો સ્વાધ્ય પણ જોયો અને આપણે એ કાવ્ય પણ સરસ રીતે સમજ્યા અસ્તુ